હાલમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમયે ભરૂચ જિલ્લાના આમોદ 108ના સ્ટાફે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામની 25 વર્ષીય પરણીતાને પ્રસૂતિનો દુખાવો પડતા લોકડાઉનમાં પરણીતાને હોસ્પિટલ કેવી રીતે ખસેડવી તેને લઈને પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. આ દરમિયાન મહિલાના પતિએ 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો. કોલ મળતા આમોદ 108નો સ્ટાફ EMT પ્રદીપ હૈડોલ, પાયલોટ મુકેશ માસી એમ્બ્યુલન્સના નોર્મલ પ્રસૂતિ કરાવી અને નવજાતને સરકારી હોસ્પિટલમાં ખસેડેલ છે. હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. આ ઘટના બાદ પરિવારે 108ની ટીમને દેવદૂત ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ન ફેલાતો અટકાવવા માટે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં પ્રસૂતિની મહિલાને વારે 108 આવી. આ સમયે સરભાણ ગામમાં મજૂર કોલોનીમાં રહેતી જનકબેન પ્રકાશભાઈ રાઠોડ પ્રસૂતિની પીડા ઉપડી હતી ત્યારે 108 સ્ટાફ દ્વારા EMT પ્રદીપ હડિયોલ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ નોર્મલ કરાવી હતી. ડિલિવરી કરાવ્યા બાદ બાળકને ન્યૂબોર્ન કેર આપેલી અને પ્રસૂતિ મહિલાને કઠવાડા ખાતે ફિઝિશિયન મિત્તલ ડૉક્ટર દ્વારા કહેલી ટ્રીટમેન્ટ આપીને આમોદ સરકાર હોસ્પિટલમાં ખસેડેલ. અહીં હાજર ડૉક્ટર જણાવેલ મહિલા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.